નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાત રાજ્ય પર ભય તોળાઈ રહ્યો હતો, પરંતુ વાવાઝોડું અંતાઈ જવાથી ગુજરાત પર તોળાઈ રહેલો ભય મહદઅંશે ઓછો થઈ ગયો છે. ત્યારે સાપ નીકળી ગયો છે, પરંતુ તેના લીસોટા છોડતા જાય એ રીતે ગુજરાત રાજ્ય પર આવનારા સંભવિત વાવાઝોડાની આંશિક અસર હાલ પણ જોવા મળી રહી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે દ્વારકાના દરિયા કાંઠે પવનની સાથે સાથે મોટા મોટા મોજાઓ ઉછળી રહ્યા છે અને હાલ પણ દરિયાની અંદર કરંટ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આપ જોઈ રહ્યા છો કે દ્વારકાનો દરિયો અત્યારે આંશિક રીતે કાંડોતૂર બની રહ્યો છે, પરંતુ વાવાઝોડાની અસર ટળી જવાના કારણે પવનનો વેગ અને મોજાની ગતિ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર છે કે માથે આવેલું અને તોળાતું સંકટ ટળી ગયું. ત્યારે આપે જોયું એમ કે ગુજરાત રાજ્યના માથે તોળાઈ રહેલો ભય હવે આંશિક રીતે ઘટી ગયો છે અને આવનારા સમયમાં ગુજરાતવાસીઓએ કેવી રીતે તકેદારી રાખવી, ઘરે રહેવું અને સુરક્ષિત રહેવું તેવી પણ એ પોતાની જવાબદારી સ્વીકારીને સહી સલામત રહે તેવી તંત્ર દ્વારા પણ સૂચનાઓ વારંવાર આપવામાં આવે છે. કેતન પંડ્યા, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા.